જીને વિનંતી કરીશ કે આજના સ્વાધ્યાયનું મંગલાચરણ કરે. બહુ સરસ. સર્વને જય જીનેન્દ્ર. આપને આજે આપણે યોગ મળ્યો છે સ્વાધ્યાયનો, અને એ સ્વાધ્યાયના યોગને એક કલાક માટે આપણે બરાબર સ્થિરતા રાખી અને શ્રવણ કરવાનું છે. તેજસ, અવાજ બરાબર છે મારો? હા જી સાહેબ, બરાબર છે. હા, બસ તું ખુલ્લો રહેજે એટલે મને ક્વેશ્ચન કરવાનું તને ખબર પડે, એટલે ચોક્કસ હું અહીંયા અનમ્યુટેડ છું. મારી સાથે હું મ્યુટ રાખી મૂકીશ. હા, હું તમને તરત જવાબ આપીશ. ઓકે, યસ યસ, ઓકે. તો આજના સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ નમસ્કાર મહામંત્રથી, અને નવકાર મંત્ર આપણે સાંભળીશું. અને નવકાર મંત્રના શ્રવણ કર્યા બાદ આપણે આપણા વિષય ઉપર આવીશું સમય ન બગાડતા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ. એસો પંચ નમોકારો સવ પાવ પણાશણો મંગલાણં ચ સવેસિં પઢમં હવૈ મંગલમ, પઢમં હવૈ મંગલમ. અંગુઠેયમ રત વર્ષે લબ્ધિતણા ભંડા શ્રી ગુરુ ગૌતમ સમારિયે મનવાંચિત ફલદાતા, મનવાંચિત ફલદાતા. ધમ્મો મંગલમુ કીઠમ, અહિંસા સંજમો તવો, દેવાવિતમ નમંસંતિ જશ્રધમ્મે સયામણો, જશ્રધમ્મે સયામણો. સુખ છે થોડું ને દુખ છે ઝાજુ, એવો આ સંસાર. સુખ છે થોડું ને દુખ છે ઝાજો, એવો આ સંસાર. જીવતર માં જ્યારે જ્વાળ લાગે ને અંગે ઉઠે અંગા, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા વીરની વાણી. જૈન ધર્મમાં અનેક વિષયો છે, અનેક તત્વો છે, કર્મ ફિલોસોફી, ધર્મ ફિલોસોફી, આત્મ ફિલોસોફી, 14 રાજલોક, 4 ગતિ, 24 દંડક, 84 લાખ જીવાયુની, આવા ઘણા બધા વિષયો ઉપર પ્રભુ મહાવીરે પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું, અને કેવળ જ્ઞાનની અંદરમાં વિશ્વ જેવું હતું તેવું તેમના કેવળ જ્ઞાનમાં દેખાતા એને વર્ણવ્યું. જે જે જીવોની જે જે અવસ્થાઓ હતી તે વર્ણવી, જે ગતિનું, જે જાતિનું જેવું સ્વરૂપ હતું તેવું વર્ણવ્યું. એમાં 84 લાખ જીવાયોનિની અંદર પ્રબળ પુણ્ય અને પ્રબળ સદભાગ્યનો યોગ
એક મનુષ્યને પ્રાપ્ત થાય છે એવું પણ શાસ્ત્રોની અંદરમાં બતાવ્યું. અને એટલા માટે શાસ્ત્રોની પંક્તિમાં કહ્યું કે દુર્લહે ખલુ માણુષે ભવે. 84 લાખ જીવાયોની અંદરમાં શ્રેષ્ઠ અવતાર, શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ મુક્તિ માટેની સાધનાનો યોગ એક માનવ દેહની અંદરમાં મળે છે. આ માનવ અવતારના ગુણગાન જૈન દર્શને, અન્ય દર્શને, વિશ્વના તમામ દર્શનોએ વર્ણવ્યો છે. એસો જન્મ નહીં બાર બાર એમ કહીને આ મનુષ્ય ભવની અવસ્થાના વખાણો કર્યા છે. હવે આ મનુષ્ય ભવ સુધી પહોંચી ગયા પછીની શું સાધના કરવી જોઈએ એની વાત શાસ્ત્રોની અંદરમાં અનેક રીતે બતાવી છે. એ બધી જ વાતોને, બધી રીતોને હમણાં વિચારણા ન કરતા આજે તમારી સામે જે સબ્જેક્ટ મેં મૂક્યો છે કે વીરત્વ પ્રગટાવીએ. સાધનાની તક મળી છે, સાધના કરવાના સાધનો મળ્યા છે, અનુકૂળતાઓ જબરજસ્ત મળી છે, પુણ્યનો ઉદય બહુ જ સારો છે, સંપત્તિ જે જોઈએ તે પ્રમાણે મળી ગઈ છે, સાતાનો ઉદય છે, કોઈ અગવડતા, કોઈ તકલીફ આપણા જીવનમાં નથી એમ સમજીએ કે 84 લાખ જીવાયુના જીવોની સામે આપણા જીવનની તકલીફો સાવ શૂન્ય છે. અને એ પુણ્ય લઈને આપણે આવ્યા છીએ. હવે પરમાત્મન ભગવાન મહાવીરના માર્ગ ઉપર, પરમાત્મન ભગવાન મહાવીરની બતાવેલી સાધનાના પંથે ચાલવા માટે હવે શું કરવું, શું પ્રગટાવવું એની વાત આજે તમારી સમક્ષ રજૂ કરવું છે. જૈન શાસન મળ્યું છે, જૈન ધર્મના ગ્રંથો મળ્યા છે, જૈન ધર્મના સંતો મળ્યા છે, જૈન ધર્મના શાસ્ત્રો મળ્યા છે, જૈન ધર્મના સિદ્ધાંતો મળ્યા છે, ઘણું બધું મળ્યું છે. પણ આપણો સ્વભાવ છે જે નથી મળ્યું એને જોયા કરીએ છીએ અને જે મળ્યું છે એની આપણે નોંધ નથી લેતા. જન્મતા જ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી શકીએ, શ્રવણ કરી શકીએ એવો યોગ, આંખ ખોલીને પ્રભુના દર્શન થઈ શકે એવો સુંદર મજાની અવસર, આ મનુષ્ય ભવની અંદરમાં ઘણું બધું મળ્યું છે. પણ જે મળ્યું છે એનું આપણે મૂલ્ય કરતા નથી અને જે નથી મળ્યું એની આકાંક્ષાઓ કરીને આપણે દુઃખી થઈએ છીએ. તો જૈન ધર્મની અંદરમાં નમોથણમ સૂત્ર, અને નમોથણમ સૂત્રની અંદર ચક્ષુ દયાણમ, ભગવાને વિશ્વના જીવોને ચક્ષુ આપી છે, યાને કે દ્રષ્ટિ આપી છે. દુનિયાને કઈ રીતે જોવી, દુનિયાના એક એક દ્રશ્યોની સામે કયા ચિંતન કરવા, એટલું જ નહીં પરંતુ સુખ અને દુઃખની ઘટનાની અંદરમાં દ્રષ્ટિબિંદુ આપણા કેવા હોવા જોઈએ એનું પણ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. એટલે ભગવાને આખા વિશ્વની ચક્ષુ દયાણમ, અનેકાંતનું નેત્ર આપી અને જગતના માનવીને સાચું દર્શન કરી શકે, સાચું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે એવું પરમાત્મન ભગવાન મહાવીરે દાન કર્યું છે. ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, મોક્ષના માર્ગનું દાન કર્યું છે. એ કરુણા સાગરે અભય દયાણમ, અને જગતના જીવોને અભયનું દાન આપ્યું છે કે તું નિર્ભય થઈને જીવ, અભય થઈને જીવ, કાયર બનીને નહીં પણ તું સુરવીર બનીને જીવ. આંસુ પાડવાની તારે જરૂર નથી પરંતુ અંતરની અંદરમાં હર્ષાનંદ કરીને જીવ.
જગતનું મેળવવાની મથામણ ન કર, મળેલું છે એને પણ ત્યાગ કરવાનું ચિંતન કર. આવી સુંદર દેશના ભગવાન મહાવીરે આપી. એટલે કે આપણે બધા એટલું જાણીએ છીએ કે અહિંસા પરમો ધર્મ, પણ અહિંસા પરમો ધર્મની સાથે બીજું સૂત્ર જે હતું કે વીરત્વ પરમ ધર્મ. તમારી પાસે જો વીરતા નહીં હોય, તમારી પાસે નિર્ભયતા નહીં હોય, તો જીવનની અંદરમાં જે સફળતા મળવી જોઈએ એ મળશે નહીં. આનંદ ગંજી જૈન મુનિ અને ઉત્તમ સાધના કરનારા, ધ્યાન અવસ્થાની અંદરમાં રહેનારા, મસ્તીથી જીવનારા આધ્યાત્મિક યોગી, અદ્ભુત યોગી એવા આનંદ ગંજી આપણા જૈન શાસનમાં મહાન સંત થઈ ગયા. એ સંત આત્મમસ્તીમાં વિચરવા વાળા સંત. એ આનંદ ગંજીને વિચરણ કરતા કરતા એક નગરીમાં જ્યારે પ્રવેશ કર્યો અને નગરીની અંદરમાં રહેલા રાજા અને રાણીની નજર પડી આ સંત ઉપર, રાણીએ રાજાને કહ્યું કે ચાલો આ સંત પાસે જઈએ, નથી જાણ નથી પહેચાન, પણ એમના ચહેરા ઉપર અદ્ભુત તેજ છે, એમની ચાલની અંદરમાં પાવર છે અને એક પ્રતિભા સંપન્ન કોઈક સંત લાગે છે, ચાલો આપણે એમની પાસે જઈએ, દર્શન કરીએ અને આપણી ઈચ્છા એમના ચરણમાં મૂકીએ. રાજા અને રાણી બંને જાય છે આનંદ ગંજી પાસે, પલાઠી વાળીને બેસે છે આનંદ ગંજી પાસે, વંદન કરીને કહે છે કે ગુરુ ભગવંત આશીર્વાદ આપો, સત્તા છે, સંપત્તિ છે, સૌંદર્ય છે, બધું જ છે, પણ મોટામાં મોટું એક દુઃખ છે, ઘરમાં સંતાન નથી, વારસ નથી. હવે તમે વિચાર કરો કે બધું જ પુણ્ય છે, બધું જ મળ્યું છે, પણ એક સંતાન નથી, તો બધું જ મળવા છતાં પણ એમાં સુખ નથી, આનંદ નથી. જૈન દર્શને પુણ્યના વિભાગમાં વાત કરી છે કે પુણ્ય અપૂર્ણ છે, સંપૂર્ણ સુખ કોઈને આપતું નથી. અને એટલે જ મેં કાવ્યની અંદરમાં પ્રથમમાં ગાયું કે સુખ છે થોડું અને દુઃખ છે જાજુ, એવો છે આ સંસાર. જીવતરમાં જ્યારે ધૂળ પડે ત્યારે, જીવતરમાં જ્યારે આગ લાગે ત્યારે, એ ભયંકર અંગારાને શાંત કરવા માટે એક જ ઉપાય, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા વીરની વાણી. આ પ્રભુની વાણી તમારામાં સુરવીરતા પેદા કરે, પ્રભુની વાણી તમારામાં વીરત્વ પ્રગટ કરે, પ્રભુની વાણી તમારા અંતર ચેતનાની અંદર ઉર્જા પ્રાપ્ત કરાવે. આનંદ ગંજીએ જ્યારે રાજાએ માંગણી કરી કે આશીર્વાદ આપો, કોઈ મંત્ર આપો કે અમારા ત્યાં પારણું બંધાય, ત્યારે આનંદ ગંજીએ મનમાં મલકાતા, ચહેરા ઉપર થોડું હાસ્ય રાખતા રાખતા મનમાં વિચાર કરે છે કે એવી તો કોઈ શક્તિ મારી પાસે નથી, એવી કોઈ મંત્ર નથી, પણ હવે રાજાને કેવી રીતે ના પાડવી. એટલે એને કાગળ ઉપર કંઈક લખી અને રાજાને કાગળ વાળીને આપી દીધો. રાજાએ કાગળ લઈ માદરિયું બનાવી અને રાણીને અહીંયા આગળ હાથમાં બાંધી દીધું. હવે કાગનો બેસ, ડાળનું પડવું, કાગનું બેસવું અને ડાળનું પડવું, અને બનવા જો એવું જ બન્યું કે રાણીને ત્યાં સંતાન થયું. આનંદ ગંજી તો ત્યાંથી નગરમાંથી નીકળી ગયા હતા, ઘણા સમય પછી પાછા એ નગરની અંદરમાં પધાર્યા, ત્યારે રાજા પોતાના સંતાનને લઈને રાણી સાથે વંદન કરવા જાય છે, આભાર માનવા જાય છે
કે આપની કૃપાએ અમારા ત્યાં સંપૂર્ણ સુખ થયું અને અમારા ત્યાં સંતાનનો જન્મ થયો. વિચારવા જેવી બાબત એ છે કે આનંદ ગંજીને વિચાર આવે છે, મેં વળી કયો મંત્ર આપ્યો, મેં શું એવા આશીર્વાદ આપ્યા, મને તો ખબર પણ નથી. કારણ કે આનંદ અવધૂત યોગી હતા, એને કોઈ જ પડી નથી. રાજા હોય કે રંક હોય, એ તો ફકીર હતા. એ આનંદ ગંજીએ કહ્યું કે ભાઈ મેં તમને કયો મંત્ર આપ્યો હતો? ત્યારે રાજા માદરિયામાંથી આનંદ ગંજી આપેલી ચિઠ્ઠી આનંદ ગંજીને આપે છે અને આનંદ ગંજીને કહે છે કે આ આપના આશીર્વાદથી કામ થયું છે. ત્યારે આનંદ ગંજી એ ચિઠ્ઠી ખોલીને વાંચે છે, મનની અંદરમાં હસે છે. કારણ કે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે રાજા કો સંતાન હો તો આનંદ ગંજી કો ક્યા, ઓર રાજા કો સંતાન ન હો તો આનંદ ગંજી કો ક્યા, ઓર સંતાન હો યા ન હો આનંદ ગંજી કો ક્યા. આટલું લખીને ચિઠ્ઠી આપી હતી, પણ રાજાની શ્રદ્ધાથી એનું કામ પત્યું. પણ આ તો અવધૂત યોગી હતા, ખુમારીથી જીવવા વાળા હતા, નિરપેક્ષ હતા, નિર્લેપ હતા, કોઈ અપેક્ષા નહોતી, એવી મસ્તીથી જીવતા હતા. એ આનંદ ગંજી આપણા જૈન સમાજની અંદરમાં જેમને આનંદગંજ ચોવીસીના સ્તવનો રચ્યા છે, ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધી એને આધ્યાત્મિક રચનાઓ સ્તવનોની કરી છે. અને એ સ્તવનોની અંદરમાં એને ખુમારી લગાવી છે, આધ્યાત્મિક સુરવીરતા, આધ્યાત્મિક બળ, આધ્યાત્મિક ઉર્જાની વાતો કરી છે. અને ઋષભદેવના સ્તવનની અંદરમાં પણ કહી દીધું એમને કે ઓર ન ચાહુ રે કંત, ઋષભ જિનેશ્વર ઓર ન ચાહુ રે કંત, મને તો બસ હવે ઋષભદેવ તમારી સાથે પ્રેમ થયો છે, તમારા ભક્તિની અંદરમાં લઈલન છું, હવે મને જગતનું કોઈ ન જોઈએ, જગતનો કોઈ વ્યક્તિ ન જોઈએ, જગતનો કોઈ આધાર ન જોઈએ, મને તો હવે ઋષભદેવ દાદા મળ્યા છે. પરમાત્મા મળ્યા પછી તમારામાં ખુમારી હોવી જોઈએ, પરમાત્મા મળ્યા પછી તમારામાં વીરત્વ હોવું જોઈએ. અને બીજી વાત તમને કહું કે ભગવાન મહાવીર દીક્ષા લે છે, સાધના કરવા જાય છે, અને એ કષ્ટો સહન કરી 12.5 વર્ષ સુધીની અંદરમાં જે સાધનાની ધૂણી રખાવી છે, અને એની અંદર જ્યારે દેવલોકના દેવો આવીને ભગવાનને કહે છે ભગવાન તમને આટલા બધા કષ્ટો છે, આટલી બધી દુઃખો છે, આટલા બધા લોકો પરેશાન કરે છે, ચારેય બાજુથી તમને લોકો પ્રહાર કરે છે, ઉપસર્ગો આવે છે, ભગવાન થોડીક અમને એવી આજ્ઞા કરો અમે તમારું રક્ષણ કરીએ, કારણ કે તમારા કષ્ટો અમે જોઈ નથી શકતા, તમારા દુઃખો અમારાથી જોયા નથી જાતા, એટલે તમે ભગવાન અમને આજ્ઞા આપો કે તમારી આજુબાજુ તમને કોઈ તકલીફ ના આપે, એના માટે અમે વ્યવસ્થા કરીએ. ભગવાને કહ્યું મારે તમારી કોઈ વ્યવસ્થાની કે તમારા રક્ષણની મને જરૂર નથી, આ બધા જ જીવો જે મને કષ્ટ આપે છે એ મારા કર્મો કાપે છે, જે મને ઉપસર્ગો આપે છે એ મને ઉન્નતિએ લઈ જવા માટેના ઉપકારક છે, દુશ્મનને પણ જેને દોસ્ત બનાવ્યા છે, તકલીફોને પણ જેને તરવાનો ઉપાય બનાવ્યો છે, પરિશ્રોને પણ જેને પવિત્રતાથી સ્વીકારી લીધા છે, એવા ભગવાન મહાવીરના અનુયાયી અમે અને તમે આપણે બધા જ છીએ. અંતર ઉપર, હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે આપણે ડરપોક છીએ કે સુરવીર છીએ. આજે વર્તમાન સમયે તમારી સામે કે અમારી સામે, આખા વિશ્વની સામે જે સામૂહિક કર્મનો ઉદય થઈને કોરોનાનો રોગ આવ્યો છે, જે વાયરસ આવ્યો છે, કેટલો બધો ગભરાટ, કેટલો બધો ડર પેસી ગયો છે આપણને. આપણે કર્મ સિદ્ધાંતને સમજવા વાળા, આટલા વર્ષોથી સંતોની વાણી સાંભળવા વાળા, આટલા વર્ષોથી ભગવાનની પૂજા, સેવા, અર્ચના અને ભક્તિ કરવા વાળા, હવે આપણે રોગથી ડરી ગયા. મોત આવશે તો શું થશે? જૈન દર્શન કે છે જેને મોહયુક્ત મરણ થાય છે તેને મોત કહેવામાં આવ્યું. આસક્તિયુક્ત જેનું મરણ થાય છે, મોહયુક્ત જેનું મરણ થાય છે તેને મૃત્યુ કહેવામાં આવ્યું. કાળના સમયે કાળ થઈ જાય અને શાંતિપૂર્વક સમાધિપૂર્વક ચાલ્યો જાય આત્મા, એને કાળ ધર્મ કીધો. અને જે આત્મા પોતાના કર્મોને ખપાવી અને આ દુનિયાનો ત્યાગ કરે છે એને નિર્વાણ શબ્દ લગાડ્યો.
તમે વિચાર કરો કે આ દુનિયામાંથી જવાના ત્રણ રસ્તા જૈન દર્શનને બતાવ્યા, કે મોહયુક્ત થઈને મોત જોઈએ છે, કે કાલ ધર્મ સમાધિપૂર્વક જવું છે, કે પછી સર્વજ્ઞ બનીને બધા કર્મોને ખપાવી અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટાવી અને નિર્વાણ સુધીની અવસ્થા સુધી પહોંચવું છે. નક્કી તમારે કરવાનું છે, કારણ કે જીવન તમારા હાથમાં છે કેવું જીવવું, અને મરણ પણ તમારા જ હાથમાં છે કેવી સમાધિપૂર્વક મરવું. ડરે એ બીજા, અમે તો વીરના સંતાન છે, મહાવીરના અનુયાયી છે. હા, અને એટલે જ કીધું છે કે કિનારો સે ટકરાતે ઉસે તુફાન કહેતે હૈ, કિનારો સે ટકરાતે ઉસે તુફાન કહેતે હૈ, મગર કર્મ કે તુફાન કે સામને ટકરાતે હૈ, કર્મ કે તુફાન કે સામને જો ટકરાતે ઉસે મેરે મહાવીર કહેતે હૈ. આર્ય દેશની અંદરમાં દુઃખ ન મળ્યું, આર્ય દેશની અંદરમાં કષ્ટો ન મળ્યા, તો ભગવાન મહાવીર અનાર્ય દેશમાં ગયા. કેવી શૂરવીરતા, તકલીફોને સામેથી આમંત્રણ આપવાનું કામ કરે છે. એવા આનંદ ઘનજીએ પણ મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે. આ વીરત્વ પ્રગટાવવાની અંદરમાં આનંદ ઘનજીને એટલા માટે યાદ કર્યા કે ભગવાન મહાવીર સ્વામીનું સ્તવન જ્યારે એમને રચ્યું એમાં પહેલી જ પંક્તિ એમને રચી છે. પહેલી જ પંક્તિમાં આનંદ ઘનજીએ ગાયું છે, બહુ સરસ મજાનું ગાયું છે. મારા એક મિત્રે પણ મને કહ્યું છે કે મોઢા ઉપર સ્મિત રાખો, ગળામાં પ્રભુનું ગીત રાખો, જિંદગીમાં જ્યાં જશો ત્યાં તમારી જીત જીતને જીત જ થવાની છે. કંઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે મોઢા ઉપર સ્મિત હોવું જોઈએ, અને કોઈ પણ ટેન્શન આવી જાય તો ભગવાનનું એક ગળામાં ગીત, એટલું સુંદર મજાનું એક ગીત ગાઈ લો, હળવા થઈ જશો. વર્તમાન સમયે આપણે બધા જ ઘરમાં છીએ, એક મહિનો દોઢ મહિનો બે મહિનાથી જયારે ઘરમાં રહેવું પડે છે ત્યારે કેટલી બધી અકળામણ થતી હોય છે, અકળામણ થાય છે. ભગવાન મહાવીર કહે છે ઘરની બહાર જવાની તને ચિંતા થાય છે કે બંધન લાગે છે, મુક્ત થાવ. 84 લાખ જીવાયોની પણ તારા માટે બંધન છે, એમાંથી મુક્તિ મુક્ત થઈ જાઓ, એમ કેમ વિચાર નથી આવતો? ઘરમાં રહેવામાં જો અકળામણ થાય છે તો 84 લાખ જીવાયોનીના ફેરા ફરવામાં કેમ અકળામણ નથી લાગતું? રોગનો ડર લાગે છે તો રાગનો ડર કેમ નથી લાગતો? મોતનો ડર લાગે છે તો મોહનો ડર કેમ નથી લાગતો? મરણ આવી જશે તો શું થશે એવા બધા વિકલ્પો આવે છે તને, તો પછી આ આત્મા 84 લાખ જીવાયુમાં કેટલા અનંત જન્મ મરણ કરીને આવ્યો, અને હજી પણ આ મરણના ભયથી કેમ તું ભયભીત થયો છું? તું તો અમર છું, તું અજર છું. આત્માનું ક્યારેય પણ મૃત્યુ ન થઈ શકે, આત્માને ક્યારેય પણ બીમારી ન આવી શકે. બધું શરીરનો ધર્મ છે, અને શરીર અને કર્મને જે કરવું હોય તે કરે, હું તો મારી આત્માની મસ્તીમાં છું. એવી નિડરતા તમારામાં આવે તો તમે કહી શકાય કે જૈન છો, શ્રાવક છો, સંત છો, અને તમારામાં વીરત્વ પ્રગટ્યું છે. બહુ સરસ મજાનું આનંદ ગંજી સ્તવનની અંદરમાં ભગવાન મહાવીરના સ્તવનની અંદરમાં રચી અને એટલી સુંદર વાત કરી છે, અદભુત ખુમારી સાથે વાત કરી છે, અને ગાય છે બહુ સરસ મજાનું સ્તવન. શ્રી વીર ચિનેશ્વર ચરણે લાગુ, શ્રી વીર જિનેશ્વર ચરણે લાગુ, વીરપણું તે માંગુ રે, મિથ્યા મોહ તિમિર ભય ભાંગુ, મિથ્યા મોહ તિમિર ભય ભાંગુ, જીત નગારું માંગ્યું રે, શ્રી જિનેશ્વર ચરણે લાગુ, વીરપણું તે માંગુ રે, મિથ્યા મોહ તિમિર ભય ભાંગુ, જીત નગારું વાગ્યુરે, જીત નગારું વાગ્યુરે.
કે છે શ્રી જિનેશ્વર આપના ચરણમાં વંદન કરીને આપના ચરણની અંદરમાં શરણ સ્વીકારીને વીરપણું તે માંગું, મારે આપની પાસે કાંઈ નથી જોતું, મારા સંજોગોને બદલી નાખ એવું કહેવા માટે હું કાયર બનીને આવ્યો નથી, પણ સંજોગો વચ્ચે મારી સમજણ પ્રગટાવી રાખું કે આ જ મારા કર્મનો ઉદય છે એવી દ્રઢતા રાખું એવી તું મને વીરતા આપ, મારી પરિસ્થિતિને બદલાવી નાખ એવી પ્રાર્થના કરવા નથી આવ્યો, પણ પરિસ્થિતિ વચ્ચે ટકી રહેવાનું બળ મળે અને ટકી રહો એવી હિંમત મળે એવી વીરતા માંગવા આવ્યો છું, કર્મોના ઉદયોને તું દૂર કરી દે એવી ફરિયાદ કરવા આવ્યો નથી, પણ કર્મના ઉદયોની વચ્ચે ક્ષમતા ભાવનો દીપક પ્રગટાવી રાખો એવી ખમીરી એવી શૂરવીરતા મારામાં મને આપ, મારા રોગો લઈ લે એવું કહેવા નથી આવ્યો, પણ રોગ વચ્ચે પણ વૈરાગ્ય પ્રગટાવી શકો એવી સમજણ તો મને આપ, આ ચારે બાજુની વિશ્વની ભયભીત અવસ્થાની અંદરમાં આ વિશ્વની અંદરમાં મને બચાવી લે એવું કહેવા હું નથી આવ્યો, પરંતુ આમાં રાગ દ્વેષને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરતા હું ધર્મ ધ્યાનની સમાધિમાં મસ્તીથી જીવું એવું મને વિરક્તવ પ્રગટાવો. અને એક શાયરે પણ બહુ સરસ મજાની શાયરી લખી છે, જીવન મિલા ઉસે જીના શીખો, કપડા ફટ ગયા ઉસે સીના શીખો, જીવન મિલા ઉસે જીના શીખો, કપડા ફટ ભી ગયા ઉસે સીના શીખો, આદમી હોકર રોને સે ક્યા ફાયદા, મિલા હૈ જિંદગી મેં જહેર તો સમતા ભાવ સે પીના શીખો. આટલા વર્ષો સુધી તમે સામાયિક કરી છે, સામાયિકની આરાધના કરો છો, તો હવે તમારી સામાયિકની પરીક્ષા આવી છે, ક્ષમતા રાખો. સામાયિકનો અર્થ છે બેલેન્સ, ક્ષમતા રાખવી. શ્રાવકોના જીવન તમે વાંચો, દેવલોકના દેવો કસોટીને ઉપસર્ગો આપતા હતા ત્યારે એ શ્રાવકો એમની શ્રદ્ધામાં એનામાં પાવર કેટલો હતો. આનંદ અર્ણક શ્રાવક જેવા અર્ણક શ્રાવકને દેવલોકના દેવે જે ઉપસર્ગ આપેલો, અને સમુદ્રની અંદર જ્યારે વેપાર અર્થે જયારે નીકળ્યા હતા અને કરોડોનો સામાન લઈને નીકળેલા, દેવલોકના દેવો કહે છે તારા બધા વાહનો અમે ડૂબાડી દઈશું, તારા આ બધી જે કરોડોની મિલકત છે બધી દરિયાની અંદરમાં ડૂબાડી દઈશું, તારો ધર્મ અસત્ય છે, તારા ધર્મની અંદરમાં ગલત છે અને તારો ધર્મ ખોટો છે, એક વખત તું બોલ. ન બોલ્યા તો કે છે કાંઈ વાંધો નહીં, તમે વચનથી કદાચ ન બોલી શકો તો મનથી વિચારી લો કે તમારો ધર્મ ખોટો છે તો પણ ચાલશે, તો અમે તમને જવા દઈશું. ત્યારે અર્ણક શ્રાવકે એ ખુમારીથી કીધું હતું, એ વીરતાપૂર્વક એને વાત કરી હતી કે મારા વાહનો ડૂબાડી દેવાય તો ડૂબાડી શકે છે, ઇવન મને પણ તારે દરિયામાં ડૂબાડવો હોય તો ડૂબાડી શકે છે, કારણ કે મારા મહાવીરે મને કીધું છે કે મારા કર્મના ઉદયમાં હશે તો જ તમે બધું કરી શકવાના છે, અને મારા કર્મના ઉદયમાં નહીં હોય તો દેવલોકના હજારો દેવો આવીને પણ મને કઈ કરવા જશે તો પણ કઈ નહીં થાય, એવી દ્રઢ શ્રદ્ધા, પાવર વાળી શ્રદ્ધા કે દેવલોકના દેવો પણ મારો કઈ વાંકું ન કરી શકે. જૈન દર્શન તો કહે છે કે પુણ્યનો ઉદય હોય તો દેવલોકના દેવો મદદ કરવા આવે, અને પાપનો ઉદય હોય તો પેટ જણ્યો દીકરો પણ લાત મારવા. આવી દ્રઢ શ્રદ્ધા જો શ્રાવકોમાં હોય તો એનું વીરત્વ કેવું હોય, એની ખુમારી કેવી હોય, એના મોઢા ઉપર લાચારી ન હોય, એના મોઢા ઉપર કાયમ સ્મિત હોય, ખુમારીથી જીવનારો હોય, મસ્તીથી જીવનારો હોય, પુણ્ય શ્રાવકને કાલે શું મળશે, કાલે શું ખાશે એની ફિકર ન હતી, રોજનું લાવીને રોજના ખાતા, પણ છતાંય શ્રેણીક મહારાજા પાસે જે ખુમારી નથી, શ્રેણીક મહારાજા પાસે જે સમાધિને સુખ ને આનંદ નહોતો એવો એના કરતા પણ વધુ આનંદ પુણ્ય શ્રાવક પાસે. જૈન ધર્મને સાંભળવો સહેલો છે, જૈન ધર્મને સમજવો પણ સહેલો છે, પણ જૈન ધર્મને જીવનની અંદરમાં અપનાવવો બહુ કઠિન છે. અને એ કઠિન કામ કરવા માટે આપણને જૈન કુળ મળ્યું છે. એ કઠિન કામને સરળ બનાવવા માટે આ જૈન ધર્મની આપણને સાધનાઓ મળી છે. આજે વિજ્ઞાન પણ કહે છે જૈન ધર્મના નિયમને ફોલો કરો. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને વિશ્વના લોકોએ માનવા જ પડશે. એ બીમારીના કારણે માને, મજબૂરીના કારણે સ્વીકારે, મોક્ષના લક્ષ્ય સ્વીકારે, આત્મલક્ષ્ય સ્વીકારે, લક્ષ્ય અભિગમ કંઈ પણ હોઈ શકે, પરંતુ ભગવાનના સિદ્ધાંતોને એને હૃદયથી સ્વીકારવા જ પડશે, સ્વૈચ્છિક અથવા તો અસ્વૈચ્છિક, સ્વાધીનતાથી કે પરાધીનતાથી, કારણ કે મહાવીરે સચ્ચાઈનું દર્શન કરાવ્યું છે.
મહાવીરે વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે. મહાવીરે આ જગતની અંદરમાં જીવોને એકો એક તત્વની વાતો સ્પષ્ટ રીતે જણાવી છે અને એટલે જ કહ્યું છે કે તારા કર્મના ઉદય હશે તે પ્રકારે થશે એવી દ્રઢ શ્રદ્ધા તારામાં હોય તો જૈન ધર્મ કે છે તું જૈન ધર્મનું આચરણની અંદરમાં આગળ વધ્યો છું. આનંદ ઘનજીએ કહ્યું છે, પ્રભુ મારે તમારી પાસે વીરત્વ માંગવું છે, મારે કર્મોની ઉદયની અવસ્થાને દૂર કરી નાખ એવી તને કહેવા નથી આવ્યો, હું આંસુ લઈને નથી આવ્યો, હું તકલીફો લઈને નથી આવ્યો, મારા દુઃખને રડવા નથી આવ્યો પ્રભુ, મારે તો એક જ વાત છે કે મને વીરત્વ જોઈએ છે, મારામાં વીર પણ ટકી રહે. કારણ જૈન દર્શનની અંદરમાં આવ્યા પછી કાયર બનીને નથી જીવવું અને કાયર બનીને નથી મરવું. શાસ્ત્રની અંદરમાં સાત પ્રકારના ભય બતાવ્યા છે, એમાં આલોક ભય છે, પરલોકનો પણ ભય છે, આદાનનો ભય છે, અકસ્માત થઈ જાય એનો ભય છે, આવતીકાલે શું ખાશું પછી કેવી રીતે આપણી જીવન જીવાશે આજીવિકાનો ભય છે, મરણનો ભય છે, અને કેટલાક જીવોને અપયશ અબજશ મળશે એનો ભય છે. આવા સાત પ્રકારના ભયથી ઉપર ઉઠીને એક ભયનું નામ આપ્યું છે પાપ ભીરુતાનો ભય. ભય જ લાખવો છે, ડરવું જ છે તમારે તો તમે પાપ ભીરુતા એટલે કે પાપથી ડરો, અજ્ઞાનથી ડરો, મોહથી ડરો, રાગથી ડરો. ડરવાનો સ્વભાવ છે તમારો તો તમારા કર્મોથી તમે ડરો, ખોટા કર્મ કરવા નથી, દુર્જન મારે બનવું નથી, દુર્ગુણી મારે બનવું નથી એવું દ્રઢતાપૂર્વક કરો અને એની અંદરમાં તમારે ડરવું જોઈએ તો ભય, ભવનો ભય રાખો કે આવતો ભવ મારે કરવો પડશે અને ક્યાંક દુર્ગતિમાં ન ચાલ્યો જાઓ એના માટે તમારે અત્યારે જ જાગૃતિ રાખવી પડશે. તો જૈન દર્શનનો સિદ્ધાંત છે પહેલા તો ભય મુક્ત થઈ જાઓ, ભય રાખવો જ નહીં અને રાખવો જ છે ભય, ભય રાખવાનો સ્વભાવ જ તમારો પડી ગયો છે. તો ભગવાન કહે છે પાપનો ભય રાખો, પાપના ફળનો ભય ના રાખો, કારણ કે જે બાંધ્યું છે એ ભોગવવાનું જ છે. તમે કાયર બનીને ભોગવો કે શુરવીર બનીને ભોગવો. હમણાં જ એક દ્રષ્ટાંત મેં વાંચ્યું હતું, એની અંદરમાં ચાર રસ્તા ઉપર એક શ્રીમંત શેઠ ગાડી લઈને નીકળ્યા છે. એની ગાડી આંખને આકર્ષણ કરે એવી હતી. ગરીબનો દીકરો ત્યાંથી પસાર થયો હશે ચાર રસ્તા ઉપરથી, એના નજરમાં આ ગાડી જોવામાં આવી. ગાડી જોતા જોતા મનમાં કહે છે કે વાહ કેટલી સરસ ગાડી છે, કલર પણ કેટલો સરસ અને કેટલી મોટી ગાડી છે. એને ગાડીને ચારે બાજુથી જોયા પછી કાચની અંદરમાં આવી રીતે હાથ કરીને અંદર નજર નાખે છે કે લાવ બહારથી આવી ગાડી સુંદર છે તો અંદર કેવી છે. એટલે અંદર જયારે નજર નાખવા જાય છે ત્યાં ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલો એનો માલિક એને જોવે છે કે આ દીકરાને ગાડી બહુ ગમી લાગે છે. એટલે એને ડ્રાઈવરની સીટ ઉપરથી બેસી અને કાચનું બટન દબાવ્યું, કાચ નીચે ઉતરે છે. માલિક ગાડીનો માલિક કે છે દીકરા ગાડીમાં બેસવું છે તારે, રાઉન્ડ મારવો છે, હવે આવી ઓફરને કોણ ઠોકરાવે. સાહેબ બેસાડો તો બહુ સારું. બીજું સ્વિચ દબાવ્યું અને દરવાજો ખોલ્યો, દરવાજો ખોલી અને દીકરાને બેસાડે છે. ગરીબનો દીકરો, ઠંડી હેમ ગાડી, એસી ફૂલ હતું, ઠંડી હેમ ગાડી જોઈને કહે છે કે ઓહો તમારી ગાડી તો સ્વર્ગ જેવી લાગે છે. દીકરાનો આ અવાજ સાંભળીને માલિક બહુ આનંદિત થયો કે ચાલ બેટા હું તને એક રાઉન્ડ મરાવું છું પછી તને અહીંયા છોડી દઈશ. રાઉન્ડ મરાવે છે, રાઉન્ડ પૂરો થતા દીકરો કહે છે કે તમારી ગાડી બહુ સરસ છે, કેટલા રૂપિયાની હશે આ ગાડી. ત્યારે માલિક જવાબ આપે છે કે બેટા આ ગાડીની કિંમત શું છે મને ખબર નથી. અરે સાહેબ, ગરીબનો દીકરો કહે છે, અરે સાહેબ ગાડી તમારી આટલી મોટી ગાડી અને આની કિંમત તમને ખબર નથી. તો કે ના,
શું વાત કરો છો? તો કે હા, મારો બર્થડે હતો એક વર્ષ પહેલા, અને બર્થડેના દિવસે મારા મોટા ભાઈએ આ ગાડી મને ગિફ્ટમાં આપી છે. ગરીબનો દીકરો આ સાંભળીને બોલે છે, વાહ, તમારો ભાઈ તો ખરેખર દેવલોકનો દેવ જેવો છે, ઉદાર દિલી છે. તમારા ભાઈ જેવો તો કોઈ ભાઈ નહીં, આટલી મોટી ગાડી તમને ગિફ્ટ આપી, ખરેખર તમારા ભાઈનું દિલ બહુ મોટું છે. આવી રીતે કંઈક વાત કરે છે. ત્યાં જ ગાડીના માલિકે કીધું, બેટા તને કોઈ લોટરી લાગે, કોઈ તારા પર દેવ પ્રસન્ન થાય, અથવા તો તારી મહેનતથી તું આગળ આવીને કરોડોપતિ બને, તો તું આવી ગાડી લઈશ ને? ત્યારે દીકરાએ આમ ધૂણી માથું હલાવતા હલાવતા કહ્યું કે ના ભાઈ, હું ગાડી નહીં લઉં, આટલી મોટી ગાડી હું નહીં લઉં. અરે કે તને આટલી બધી ગમે છે ને, આટલા બધા રૂપિયા તારી પાસે આવે ને, તું કેમ ગાડી ન લે? તો કે સાહેબ, જો ભગવાનની મહેરબાની થાય ને આટલા રૂપિયા મારી પાસે આવે, તો હું પણ તમારા મોટા ભાઈ જેવો બનું કે મારા નાના ભાઈને આવી ગાડી ગિફ્ટ આપું. આ છે સુરવીરતા. ગરીબી છે, ચારે બાજુ તકલીફ છે, કાલના દિવસે ખબર નથી મારી પાસે શું રૂપિયા આવશે કે નહીં આવે, પણ એના વિચારોની અંદરમાં પાવર કેટલો છે કે જો ભગવાન મને કરોડપતિ બનાવશે તો હું તમારા ભાઈ જેવો બનીશ, પણ હું ગાડી લઈશ ને હું ફરીશ એમ નહીં. આ જૈન દર્શન કહે છે કે તમારી પરિસ્થિતિ શું છે મહત્વની નથી, પણ તમારી વિચાર સ્થિતિ કેવી છે મહત્વની છે. સંજોગોએ ભલે તમને ઘેરો ઘાલી લીધો, પણ એ સંજોગો વચ્ચે જજુમાની તાકાત તમારી કેટલી છે. એટલે જ આનંદ ગંજીએ કહ્યું કે મને કાંઈ નથી જોઈતું, મને વીરત્વ જોઈએ છે, મને પાવર જોઈએ છે, મને ઉર્જા જોઈએ છે, મને મનશક્તિ જોઈએ છે, મને આત્મશક્તિ જોઈએ છે, મને જ્ઞાન શક્તિ જોઈએ છે. દુઃખથી ડરે તે બીજા, દર્દોથી ડરે તે બીજા, અને મોતથી ડરે તે બીજા. હવે તો આત્મ સ્વરૂપ જાણી લીધું છે, ખબર પડી ગઈ કે મોત દેહનું છે, ખબર પડી ગઈ કે મોત પ્રાણોનું છે, ખબર પડી ગઈ કે રોગ શરીરને થાય છે. હું તો અજર અમર અવિનાશી સ્વરૂપી છું, નિરોગી છું, નિર્વિકલ્પ છું, નિર્મળ છું, નિર્લેપ છું, નિરાકાર છું. આવા સ્વરૂપને સમજ્યા પછી હવે હું કોઈ રોગથી ડરું, કોઈ મોતથી ડરું, કર્મથી ડરું? ઘાણીમાં પીલાયેલા 500 મુનિવરોના જીવન ચરિત્ર મારી સામે છે. ગત્સુકુમારના માથે અંગારા મુકાયા હતા એના દ્રષ્ટાંતો, એના ચરિત્રો મારી પાસે છે. ભગવાનને કાનમાં ખીલા ઠુકાયા ને ભગવાને ક્ષમતા રાખી એવું જીવન ચરિત્ર મારી આંખોની સામે છે. હર વર્ષે કલ્પ સૂત્રની અંદરમાં મહાપુરુષોનું જીવન વાંચું છું. કષ્ટો ભર્યા જીવન વચ્ચે એમને કેવું કલ્યાણ કર્યું, અને એવી સુરવીરતાની ગૌરવ ગાથા વાંચીને હું કાયર બનું? મારામાં વીરત્વ પ્રગટવું જોઈએ, મારામાં પાવર આવવો જોઈએ, તો જ આપણે ધાર્મિક. ધાર્મિક એને કહેવાય છે જે વીર છે, અને વીર છે એ જ ધાર્મિક છે. અને એટલે તમને કહું, ભગવાન મહાવીરને દેવલોકના દેવોએ કહ્યું કે અમે તમારું રક્ષણ કરીએ, ત્યારે દેવલોકના દેવોને પણ મહાવીરે કહ્યું, મારે તમારા રક્ષણની જરૂર નથી, તમે શું મારું રક્ષણ કરશો? મારું જ્ઞાન છે એ મારું રક્ષણ કરશે, મારું ધ્યાન છે એ મારું રક્ષણ કરશે, મારા ક્ષમતા છે એ મારું રક્ષણ કરશે, મારા ગુણોથી મારું રક્ષણ થશે. એવા ભગવાન મહાવીર, એના શાસનમાં આપણે છીએ. અને તમે જુઓ તો ખરા, 24 તીર્થંકરોની અંદરમાં 23 તીર્થંકરો, એટલે કે ઋષભદેવથી લઈને પાર્શ્વનાથ ભગવાન સુધીના જે તીર્થંકરો છે એ બધાના નામો, કોઈના નામો દેવલોકના દેવે નથી પાડ્યા, ખાલી એક 24માં તીર્થંકર ભગવાન મહાવીરનું નામ દેવલોકના દેવોએ આપ્યું. કે ખરેખર તમે વીર નહીં, તમે શુરવીર નહીં, પણ તમે મહાવીર છો. બહારના કષ્ટો તો હતા જ, પણ ભીતરની અંદરમાં ઉડતા કર્મોની સામે પણ જેમને લડાઈ કરી છે. અનુકૂળતાના પ્રસંગો પણ હતા અને પ્રતિકૂળતાના પણ પ્રસંગો હતા, બંને પ્રસંગોની વસે અસંગ રહીને જીવવાની કળા એ મહાવીરની હતી. અને એટલા જ માટે દેવલોકના દેવોએ પણ એમને નામાકરણની અંદરમાં વીર નહીં પણ મહાવીર આપ્યું છે. અને એ મહાવીરના પ્રતિમાને આજે આપણે બધા પૂજીએ છીએ,
મંદિરની અંદરમાં અને ભગવાનની જે પ્રતિમા છે એ પ્રતિમાની નીચે લાંછન મૂકવામાં આવ્યું છે અને એ લાંછન ભગવાન મહાવીરના પલાઠીમાં જે લાંછન છે એ લાંછન કોનું છે ખબર છે ને સિંહનું લાંછન છે સિંહનું લાંછન છે અને એ સિંહનું લાંછન એ બતાવે છે કે મહાવીર કર્મોની સામે સિંહ વૃત્તિ વાળા હતા કર્મોની સામે એમને સિંહત્વ પ્રગટાવ્યું હતું અને એવા વીરત્વની સામે ભગવાન મહાવીરને દેવલોકના દેવોએ નામ આપ્યું તમે ખરેખર વીર નહીં પણ તમે તો મહાવીર છો આવા ભગવાન મહાવીરના શાસનમાં આપણે બધા છીએ આવા જીવનચરિત્રો આપણી સામે છે કર્મના સિદ્ધાંતો અને કર્મની ફિલોસોફી ભગવાન મહાવીરે આપણને દર્શાવી છે બતાવી છે અને એટલે જ આજે તમારી સામે મેં વિષય રાખ્યો છે કે સંજોગો વચ્ચે હારી ન જતા સંજોગો વચ્ચે સુરવીર થઈને ઉભા રહેવું છે શરીરનો ધર્મ શરીર બજાવશે મનનો ધર્મ મન બજાવશે અને આત્માનો ધર્મ આત્માએ બજાવવાનો છે આવી વીરતા નહીં પ્રગટે અથવા તો પ્રભુની પાસે આવી વીરતા આપણે જો નહીં માંગીએ તો સામાન્ય નાના નાની તકલીફો નાની નાની દુઃખો નાના નાના કષ્ટો નાની નાની ઘટનાઓ આપણને દુઃખી કરી નાખશે આપણી પ્રસન્નતા ખંડિત કરી નાખશે દુઃખ નાનું હોતું નથી દુઃખ મોટું હોતું નથી આપણી ક્ષમતા અને જ્ઞાનનો બળ જે પ્રકારનું હોય જેટલી ક્ષમતા મોટી જેટલું જ્ઞાનનું બળ મોટું તો મોટું દુઃખ પણ નાનું થઈ જશે અને જો ક્ષમતાનું બળ આપણું નાનું હશે તો નાનું દુઃખ પણ આપણા માટે બહુ મોટું બની જશે 500 ના ફટકા રોજના પડતા એ શ્રેણિક મહારાજા યાદ કરો એના જીવન ચરિત્રને આપણું કષ્ટ બહુ નાનું છે આપણી તકલીફો બહુ સામાન્ય છે આપણી અગવડતાઓ બહુ સામાન્ય છે 84 લાખ જીવાયુના જીવોની સામે આપણી કષ્ટી આપણી તકલીફો બહુ જ નાની છે પણ એની સામે આવા જીવન ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે 500 ફટકારા રોજ ખાવાના અને છતાંય ચિત્ત ઉપર સમાધિ રાખવાની અને દીકરા તરફથી મળતા 500 ફટકા પોતાની પાસે શક્તિ હોવા છતાં પોતાની પાસે સત્તા હોવા છતાં પોતાની પાસે બળ હોવા છતાં ક્ષમતા ભાવ રાખીને એ સહન કરી રહ્યા છે કારણ એક જ કે ભગવાન મહાવીરનો સત્સંગ કરેલો ભગવાન મહાવીરના એમને દર્શન કરેલા અને ભગવાન મહાવીરના શરણમાં જઈને જિનેશ્વરની વાણી સાંભળેલી અને એ સાંભળ્યા પછી એમને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એમના જીવનમાં આવેલું અને ખરેખર પરમાત્માના પરમ ભક્ત બનેલા એવા શ્રેણિક મહારાજા જ્યારે જ્યારે કષ્ટ પડે છે શરીરને 500 ફટકા વાગે છે ત્યારે ભગવાન મહાવીરના કર્મ સિદ્ધાંતોને નજરમાં રાખે છે અને એ વિચારે છે કે મારો દીકરો નિમિત્ત છે જે કષ્ટ આવી રહ્યું છે એ પણ નિમિત્ત છે જેને કષ્ટ પડી રહ્યું છે એવું શરીર પણ નિમિત્ત છે પૂર્વ ભવના કર્મ મારા અત્યારે ઉદયમાં આવ્યા છે ખૂબ ક્ષમતા રાખો અને એમ ક્ષમતા રાખીને એક ઇતિહાસ બનાવી દીધો લડાઈ કરનારો બહારની લડાઈ બંધ કરી અને અપાણમેવ જુજ્જેહીમ પોતાના આત્માની સાથે લડાઈ કરવા માટે તત્પર થઈ ગયો તૈયાર થઈ ગયો એવા શ્રેણિક મહારાજાનું જીવન ચરિત્ર આપણી પાસે સામે છે એટલે મારે કહેવું છે કે ભગવાનને કહેવાનું કે ભગવાન રોગથી ડરતો નથી હું મોતથી ડરતો નથી હું કારણ કે એ તો કર્મના ઉદય છે એ પ્રમાણે આવવાના જ છે હું કંઈ પણ કરીશ તો પણ આવશે પણ એને સ્વીકારી લેવાની શક્તિ એને સહન કરી લેવાની શક્તિ જે આનંદ ગંજીએ ગાયું શ્રી વીર જિનેશ્વર ચરણે માંગો વીરપણું તે માંગુ હે પરમાત્મા મારે તમારા ચરણની અંદરમાં બેસીને ભક્તિ કરીને મારે વીર બનવું છે શા માટે વીર બનવું છે કોની સામે મારે લડાઈ કરવી છે તો કે છે મિથ્યા મોહ તિમિર ભય ભાંગુ મિથ્યાત્વની સામે મારે યુદ્ધ કરવું છે
મોહકર્મની સામે મારે લડાઈ કરવી છે. તિમિર અંતરની અંદરમાં જે અજ્ઞાનનું અંધારું છે એની સામે લડાઈ કરવી છે. અને સાત પ્રકારના જે ભય છે એ ભયોની સામે પડકાર કરવો છે. એટલે મિથ્યા, મોહ, તિમિર, ભય, ભાંગુ, અને જો આટલું થઈ જાય મારા માટે તો જીત નગારું વાગ્યું હોય તો જિંદગીની અંદરમાં મારી જીત થયા વિના નહીં રહે. બહુ જ સુંદર રચના આ આનંદ ગંજેની, સુરવીરતાપૂર્વકની, કે જગતની અંદરમાં કાયર થઈને ન જીવતા, પરાધીન થઈને ન જીવતા, સુરવીર થઈને જીવવું છે. અને લડાઈ મારે જગતમાં નથી કરવી, જગત સાથે નથી કરવી, મારે મિથ્યાત્વ, મોહ, અજ્ઞાનતા અને અંદરમાં પડેલો જે ભય છે એની સાથે લડાઈ કરવી છે. અને એ લડાઈમાં મને વીરત્વ જોઈશે, એ લડાઈમાં મને જ્ઞાનનું બળ જોઈશે, એ લડાઈની અંદરમાં પ્રભુ આપની કૃપાનું બળ જોઈશે. અને એ બળ જો મને મળી જાય એટલા માટે હું આપના ચરણમાં ભક્તિ, સ્તવન, સાધના, સમર્પણ કરવા હું આવ્યો છું. એવા આનંદ ગંજીનું આ સ્તવન આપણા અંતરમાં વીરત્વ પ્રગટાવે છે, આપણા અંતરની અંદરમાં એક ઉર્જા પ્રગટાવે છે. અને એક ચિંતકકારે બહુ સરસ મજાનું લખ્યું છે કે ધર્મ સાચો છે છતાં કરવાનું મન થતું નથી. ધર્મ સાચો છે છતાં કરવાનું મન થતું નથી, અને પાપ ખરાબ છે છતાં છોડવાનું મન થતું નથી. મતલબ કે પાપના ઉદયથી ડરીએ છીએ પણ આપણે પાપથી નથી ડરતા. દુઃખથી ડરીએ છીએ પણ દુઃખના કારણરૂપ દોષથી આપણે નથી ડરતા. મોતથી ડરીએ છીએ પણ મોત થવાના કારણમાં જન્મ છે એ જન્મથી નથી ડરતા. એટલે ભગવાન મહાવીરે કીધું કે આ જગતની અંદરમાં એક ધર્મ એવો છે તમને શૂરવીર બનાવી શકે, જ્ઞાન એવું છે જે તમને તમારા અંતરમાં ઉર્જા અને પાવર આપી શકે. તો આવી એક સુંદર મજાની વીરતાનું સ્તવન આનંદ ગંજીએ રચ્યું છે. અને આનંદ ગંજીએ પોતાના જીવનની અંદરમાં વીરતાપૂર્વકનું પોતાનું જીવન જીવ્યા છે. એટલા માટે આજના પ્રવચનની અંદરમાં આ વીરત્વ પ્રગટાવવા માટેનો સંદેશ તમારી સામે મૂક્યો છે. લોકડાઉનનો સમય, કોરોના વાયરસનો સમય અને અનેક જાતના વિકલ્પો આ વિશ્વની અંદરમાં માનવીઓ કરી રહ્યા છે. વર્તમાનમાં શું થશે, પછી શું થશે, કેવું થશે, હવે શું થશે, તારે કાંઈ જ કરવાની જરૂર નથી, જે થશે તે બરાબર થશે. અને ઘણી વખત કર્મની ફિલોસોફીનું વર્ણન કરતા કરતા હું કહેતો હોઉં છું કે જે થશે તે બરાબર થશે, જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, અને જે થઈ ગયું તે પણ બરાબર છે. કારણ કે સંજોગોને બદલવાની શક્તિ આપણામાં નથી, પણ સંજોગોને સ્વીકારવાની શક્તિ આપણે ઊભી કરવી પડશે. પરિસ્થિતિથી ભાગી જવાની કળા આપણી પાસે નથી, પરંતુ પરિસ્થિતિની વચ્ચે ઉભા રહેવાની શક્તિ આપણે ઊભી કરવી પડશે. અને એટલે જ જૈન દર્શનના તત્વને, જૈન દર્શનની સિદ્ધાંતિક વાતોને, જૈન દર્શનના એક એક નિયમોને આપણે સમજવા પડશે. અને જૈન ધર્મના એ નિયમો અને જૈન ધર્મની વાત ભગવાન મહાવીરે શાસ્ત્રો દ્વારા જગતની અંદરમાં આજે પણ મોજૂદ છે આપણી પાસે. અને એટલા જ માટે મેં ઉત્તરાધ્યન સૂત્રના ક્લાસો દર ગુરુવારે 3:30 થી 4:30 ઇન્ડિયાના ટાઈમે ચાલુ કર્યા કે જૈન જગતની અંદરમાં જે ગીતાનું સ્વરૂપ કહો કે કુરાનનું સ્વરૂપ કહો, એવી રીતે જૈન દર્શનની અંદરમાં એક આ ઉત્તરાધ્યન સૂત્ર એવું છે જેમાં ચારે ચાર યોગનો સમાવેશ છે. દ્રવ્યાનું યોગ, ગણિતાનું યોગ, ચરણકર્ણાનું યોગ અને આ કથાનું યોગ, આ ચારે ચાર યોગો જેમાં સમાવ્યા છે. અને 3245 આગમનો જે સાર છે એ ઉત્તરાધ્યન સૂત્ર છે. અને દર ગુરુવારે 3:30 થી 4:30 મેં ક્લાસ ચાલુ કર્યા છે. તમે પણ એમાં જોઈન થવું હોય તો થઈ શકો છો, અથવા તો પ્રાઇવેટલી તમારા 15-25 જણા વ્યક્તિઓને પણ આ ઉત્તરાધ્યન સૂત્ર સમજવું હોય તો ચોક્કસ તમે કોન્ટેક્ટ કરજો, આપણે કરશું. અને આપ વીરત્વ પ્રગટાવવા માટે હજી ઘણી બધી જૈન દર્શનની અંદરમાં વિવિધ વાતો મૂકી છે, પણ એ માત્ર વાતો સાંભળવાથી નહીં પણ પ્રેક્ટિકલ પાવર તમારામાં પ્રગટ થાય એટલા માટે મેડિટેશન કરવાનું છે, સારું વાંચન કરવાનું છે, સારા સત્સંગ કરવાના છે. જે વ્યક્તિઓની અંદરમાં વાણીમાં પ્રભુત્વ છે, પાવર છે, સચ્ચાઈ છે, ખુમારી છે, એવા પ્રવચનો સાંભળી અને તમારા જીવનની અંદરમાં એક કેને જે ઘટનાઓ બની રહી છે, જે તમારી સામે આવી રહ્યું છે એની સામે મજબૂતાઈથી ઉભા રહી શકીએ એવી તમારા અંતરમાં એક તાકાત પ્રગટ થાય. આનંદ ગંજીએ જે પ્રાર્થના કરી છે એવી પ્રાર્થના આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ
કર્મના ઉદયો અમારા તું લઈ લે એવું એક કહેવા અમે આવ્યા નથી, પણ અભય દયાનંદનું તમે જે દાન કર્યું છે તો વીર દયાનંદ એક અમારા પર વીરત્વ પ્રગટ થાય એવું આપ અમને દાન કરો. અને આજના પ્રવચનને આપણે અહીંયા વિરામ આપીશું, કારણ કે હજી તમારે કંઈક બે ચાર પ્રશ્નો પૂછવા હોય તમે પૂછી શકો છો, અને એ પ્રશ્નોનું સમાધાન આપણે જેટલું સરળ ભાષામાં શક્ય હશે એટલું ચોક્કસ કરશું. તેજસ પ્રણામ સાહેબ. જે કોઈને પ્રશ્ન હોય તો તમે ઝૂમમાં તમારો કાં તો રેઝ હેન્ડ કરો અથવા ચેટ વિન્ડોમાં લખો કે તમારે ક્વેશ્ચન છે, અને તમારી લાઈન અમે અનમ્યુટ કરીશું. આપણી પાસે 5-7 મિનિટનો સમય છે તો એનો આપણે ઉપયોગ કરી શકીશું. કોઈને પ્રશ્ન? અત્યારે 65 જણા જેવા છીએ, 65 કનેક્શન છે, પણ એટલે ઘરે 2-3 જણા સાથે ફેમિલી સાથે નો લાભ લેતા હોય છે. જી જી બરાબર સંભળાયું તમને આ લોકોને? બહુ સુંદર. ઓકે, કોઈને પ્રશ્ન? તો સાહેબજી મારો પ્રશ્ન અહિંસા અને વીરત્વનું જે તમે કનેક્શન બતાવ્યું એ થોડુંક વધારે ક્લેરિફાય કરી શકશો? હાજી, એટલે શું જાણવું છે? એટલે એ કઈ રીતે તમે જે કીધું કે અહિંસા પરમો ધર્મ અને પછી લખ્યું વીરત્વ પરમ ધર્મ, એ બે કનેક્શન તમે કીધું કે કનેક્ટિવિટી કેવી રીતે આપણે રિયલ લાઈફમાં ભી અપ્લાય કરી શકાય? એટલે અહિંસા પરમો ધર્મનું સૂત્ર જે છે ને એની બાજુમાં જ આ વીર પરમ ધર્મ છે, પણ આ સૂત્ર હિન્દુ સમાજના શાસ્ત્રોમાંથી બહુ જ પ્રચલિત થયું, અને એ અહિંસા પરમો ધર્મ ની બાજુનું જે સૂત્ર છે વીરત્વ, એટલે આજે આપણે આપણી અહિંસા કેવી છે? ડરપૂર્વકની અહિંસા છે કે ભાઈ જો હું હિંસા કરીશ તો નરકમાં ચાલ્યો જઈશ, અથવા તો અહિંસાથી આમ થશે તેમ થશે, એટલે ડરીને આપણે કરીએ છીએ, પણ ખરેખર અહિંસા નિર્ભયની અહિંસા છે. એટલે મારે મારા આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એવું વીરત્વ જ્યાં સુધી પ્રગટ ન થાય, અથવા તો મારો મોક્ષનો સ્વભાવ છે એ વીરત્વ મારામાં પ્રગટ ન થાય, ખુમારી મારામાં પ્રગટ ન થાય, અને હું જે જીવ દયા પાડું છું મને પુણ્ય બંધાવશે, પણ મને મોક્ષ સુખ જોઈએ છે, મારે આત્માને કર્મથી સંપૂર્ણ મુક્ત કરવો છે, એ કાર્ય સિદ્ધ નહીં થાય. એટલે અહિંસાથી પુણ્ય બાંધીને સ્વર્ગ મળશે, પણ જો વીરત્વ પ્રગટ નહીં થાય તો કર્મ નિજરા નહીં થાય. બરાબર છે. એટલે અને વીરત્વ પ્રગટાવવા માટે એક જ રસ્તો છે, તમારી પાસે જ્ઞાનનું બળ આવવું જોઈએ. જ્ઞાનનું બળ, જ્ઞાન તમારી પાસે હશે, જેમ આપણે એક નોર્મલ કહીએ કે જેની પાસે ધન છે એનામાં પાવર હોય, બરાબર? આપણે લગભગ સંસારી જીવોમાં શું હોય કે આપણી પાસે ધન છે તો પાવર છે, તો સાધના જગતની અંદરમાં જ્ઞાન છે એ પાવર છે. બરાબર. મારી એક બુક તો તમને મળી જ હશે, 365 ડે ગુડ નાઇટ સ્ટોરી, અમારી બુક મળી છે છે ને? ઘણા લોકો રોજ રાત્રે એક વાર્તા વાંચે છે, એમાં મેં એક વાર્તા લખી છે, અને એ વાર્તા લગભગ પ્રવચનોમાં હું કહેતો હોઉં છું, અને ઘણા લોકો એને બહુ સારી રીતે સાંભળતા હોય છે. આ 365 વાર્તાઓ છે આમાં, એટલે રોજ એક વાર્તા વાંચીને સુઈ જાઓ તો આખી રાત્રિ ગુડ નાઇટ થઈ જાય તમારી. તો હવે એની અંદર મેં એક વાર્તા મેં લખી છે કે કરિયાણાની દુકાને દીકરો અને મા અને નાની એનો દીકરો એ કરિયાણું લેવા જાય છે, એટલે આંગળી પકડીને, માની આંગળી પકડીને દીકરો કરિયાણાની દુકાન સુધી પહોંચે છે, અને પછી અદબ પાડીને એક બરણીની સામુ જોયા કરે છે, અને મા પોતાનું કરિયાણું લેવામાં વ્યસ્ત છે. તો દીકરો અદબ પાડીને જુએ છે બરણીની સામે, એટલે હવે હું તમને કહું કે દીકરો કઈ બરણી જોતો હશે? કરિયાણું તોલતા તોલતા બાંધતા બાંધતા કીધું, દીકરા એક કામ કર, તું કરિયાણા તું એક કામ કર, તને ચોકલેટ ભાવે છે તો તું લઈ લે, બરણી ખોલીને ચોકલેટ લઈ લે. માલિક એને ચોકલેટ લેવાનું કીધું, પણ એ તો અદબ પાડીને ચોકલેટની બરણી સામે જોવે છે, લેતો નથી. થોડી વાર પછી ખબર પડી કે હજી એને ચોકલેટ લીધી, એટલે માલિક હજી દોસ્ત હજી કઈ ચોકલેટ ન લીધી, લઈ લે એક બે ચોકલેટ તારે જે જોઈતી લઈ લે, તો પણ દીકરાએ ન લીધી. પછી છેલ્લે બધું કરિયાણું કમ્પ્લીટલી માએ લઈ લીધું,
ત્યારે પેલા માલિકેથી આ છોકરાએ હજી પણ ચોકલેટ લીધી નહીં એટલે પોતે બરણી ખોલે છે અને બરણી ખોલીને મુઠ્ઠો ભરીને આપે છે. હવે વાત ઘટના એ છે કે માની સાથે દીકરો જાય છે અને રસ્તાની અંદર મા એને પૂછે છે કે બેટા પેલો માલિક તને કહેતો હતો તું ચોકલેટ લઈ લેતો, લેતો કેમ નતો? તને તો બહુ ભાવે છે, ફ્રીજમાંથી ચોકલેટ કાઢીને તું ખાઈ લેતો હોય છે, ના પાડી હતો. તો માલિકે તને બીજી વાર કીધું ત્યારે પણ તેને લીધું? ત્યારે બહુ સરસ દીકરાનો જવાબ છે જે મને તમને હૃદયમાં વાગે એવો. એ કીધું કે મમ્મી જો હું ચોકલેટ લેત બરણી ખોલીને, કાં તો એક લીધી હોત, બે લીધી હોત, તેજસ વધુ વધુ કેટલી લઈએ? હાથમાં આવે એટલી. હા, એટલે બે કે ત્રણ છોકરાના હાથમાં કેટલી, શરમા તો ચાર પાંચ ચોકલેટ લઈ લઈએ. પણ જયારે માલિક આપે છે ત્યારે મુઠ્ઠો ભરીને આપે છે. એટલે કે માં હું જો લેત તો ચાર પાંચ ચોકલેટ લે છે આપત હું લેત, પણ માલિક આપે ત્યારે મુઠ્ઠો ભરીને આપે છે તો હું શું કરવા લઉં? આ ખુમારી છે કે ભગવાન હું માંગું ને તું આપે, એના કરતા મારી સાધના જેવી હોય, મારું જ્ઞાન બળ જેવું હોય કે તારી કૃપા મારા પર ઉતરી જ જાય, મુઠ્ઠા ભરીને તું આપે મને. એટલે ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય ગૌતમ સ્વામીને જોવો તો ગૌતમ સ્વામીએ મહાવીર પાસે કાંઈ જ માંગ્યું નથી. એક પણ વખત ગૌતમ સ્વામીએ એમ કહ્યું નથી કે ભગવાન તમે મને આ આપો. કારણ કે ભગવાન પાસે એ બેસીને એના મગજમાં એમ જ ચાલતું હતું કે ભગવાન જ મળી ગયા છે તો હવે ભગવાન પાસે શું માંગવું? ખ્યાલ આવ્યો? એટલે અહિંસાનું પાલન કરવું હજી સહેલું છે, પણ કર્મના ઉદયો, દુઃખો, પ્રોબ્લેમો, તકલીફો આ બધું આવે અને એવા ટાઈમે સમતા ભાવ રાખીને વીરતા રાખવી એ કઠિન કામ છે. ખૂબ સરસ. બીજો એક પ્રશ્ન આવ્યો છે, એમને અનમ્યુટ કરું છું. વાસંતીબેન, તમારો પ્રશ્ન પૂછજો. યા, હું અતુલભાઈ બોલું છું વાસંતીબેન જોડે. એટલે સવાલ મારો એવો હતો કે સાહેબ, આપણે આઈનો વીરતા સાચી છે, વીરતા જણાવવી જોઈએ, કેળવવી જોઈએ, પણ આ સંજોગોમાં અત્યારે તો આપણો જો જીવનનો પર્પસ મોક્ષનો જ હોય તો શ્વાસ તો આપણે જાળવવું જ પડે ને? હા, બરાબર છે, ચોક્કસ વાત છે. એટલે ભગવાને જેટલા નિયમો આપણને બતાવ્યા છે ને સાહેબ, શું નામ આપનું? અતુલભાઈ. અતુલભાઈ, હા, ભગવાને જેટલા આપણને નિયમો બતાવ્યા છે ને, એ નિયમોની અંદરમાં આપણું સ્વાસ્થ્ય, આપણી સાધના, આપણા સંબંધો, આપણું લક્ષ્ય બધું જ જળવાઈ જાય એવા નિયમો બતાવ્યા છે. ભગવાને એવું નથી કીધું કે તમે સામે ચડીને મોતને વોરી લો. ભગવાન કહે છે કે તમારી સામે જે સંજોગો, પહેલાના જમાનામાં શું હતું કે સંતો સંજોગો ઉભા કરતા હતા, જેમ કે ભગવાન મહાવીર અનાર્ય દેશમાં ગયા, બરાબર? તો સંજોગો સામે ચડીને ઉભા કરતા હતા કે મને તકલીફ આવે ને હું સામે ટકી રહું. સંતો બધા આતાપના લેવા જતા હતા, તડકાની અંદરમાં ધ્યાન કરતા હતા, ગુફાઓની અંદરમાં જઈને બધું બે ચાર દિવસ, 15 દિવસ સુધી ખાવા પીવાનું છોડીને તકલીફો સહન કરતા હતા, એ સામે ચાલીને જતા હતા. તો સંજોગો આપણે ઉભા નથી કરતા, ચલો, જે સંજોગો ઉભા થાય છે એની વચ્ચે તો ટકી શકાય કે નહીં? એટલે એમ નથી કેવું કે તમે તમારા શરીરને ન સાચવો. શરીરને તમે યોગા કરાવો, વ્યાયામ કરાવો, તમારે ભગવાન મહાવીરના નિયમો છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરો, પદ્મૂળનો ત્યાગ કરો, એને શુદ્ધ જમાડો, ઉનોદરી કરાવો, તપ કરાવો, બધું જ કીધું છે. અને એની પાછળનું કારણ એક જ છે કે તમારું શરીર સારું હશે તો સાધના કરી શકશો, એ પણ હકીકત છે. પણ સાતા અને અસાતાના ઉદયનો કર્મનું જ્ઞાન પણ તમને હોવું જોઈએ, આયુષ્ય કર્મનું પણ જ્ઞાન હોવું જોઈએ. તમે ગમે તેટલું તમે એમ કહો કે ભાઈ મારે મરવું જ નથી, એ શક્ય જ નથી. તમે કહો કે મારે બીમાર પડવું જ નથી, એ શક્ય જ નથી. બીમારી આવવાની જ છે, એની સામે હું કેવી રીતે ટકી શકું અથવા તો સમતા ભાવ કેટલો મારો વધારી શકું એની કોશિશ કરવાની જરૂર છે. ઓકે, પ્રજ્ઞેશ, પિયુષ, પ્લીઝ ટેક ઓવર ફ્રોમ હિયર. જયેન્દ્ર તેજ સાહેબજી, પ્રણામ. થેન્ક યુ ફોર લેક્ચર. વિથઇન અ શોર્ટ ટાઈમ તમે જે લેક્ચર અમારા માટે કર્યું, જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો, ખૂબ ખૂબ આભાર. જી, ક્વિક અનાઉન્સમેન્ટ. આપણે બપોરે 3:15 વાગે આદિત્ય ગઢવીનો પ્રોગ્રામ લાઈવ ફેસબુક ઉપર હશે, વિચ ઇઝ ગુજરાતનો લાડલો. આદિત્ય ગઢવી લાઈવ આવી રહ્યો છે જીએસએમસી માટે જ,
તો બધાને ગઈકાલની ઈમેલ મળી ગઈ હશે, અને ના ઈમેલ મળી હોય તો જીએસના ફેસબુક પેજ ઉપર જશો, ત્યાં આગળ લાઈવ આદિત્ય ગઢવીનો પ્રોગ્રામ ચાલતો હશે. અને ત્યારબાદ ટુમોરો મધર્સ ડે છે, મધર્સ ડેનું સેલિબ્રેશન આપણા યુથ સેક્રેટરી કરી રહ્યા છે. જેમને હજુ લાભ ના લીધો હોય એ લોકોને જોઈન કરી શકે છે, એની અંદર સાઇન અપ કરી શકે છે. અને હેપી મધર્સ ડે ટુ ઓલ મધર્સ. Thank you all. Stay safe. And okay. We will meet at 3:15 again, GSMC Live with Aditya Gadvi. Thank you all. Jai Jendra. Okay. Piyush, you are unmuted now. Pranam Tej Sahib Ji. Piyush, Purusham. બસ ખાસ તો એ જ જણાવું હતું કે તમે આટલા ટૂંક જ સમયમાં અમારી વિનંતીને માન રાખી અમને જ્ઞાન પ્રવાહના કરવા આવ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ના ના, આમાં તો મને સ્વાધ્યાયનો લાભ મળ્યો છે. અને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ભવિષ્યમાં બી તમારા આશીષ અમારા પર જાળવી રાખજો, અને આવી જ જ્ઞાન પ્રભાવના અમને કરાવતા રહેજો. અને હોપફુલી કદાચ ભવિષ્યમાં આપણે ફરીથી ભેગા થવાનો લાભ મળશે અમને, અને આપણે આવા લેક્ચરો ફરીથી કરશું. ચોક્કસ સાહેબ, ચોક્કસ. વન લાસ્ટ અનાઉન્સમેન્ટ, કાલે એડલ્ટ પાઠશાળાના ક્લાસીસ સવારે 11 વાગે શિકાગોના ટાઈમે છે, તો દરેક એને એની નોંધ લેવા વિનંતી. માંગલિક સંભળાવું તે છે, બરાબર છે? હા જી, માંગલિક પ્રકાશ જો. હા, બસ તો બધા આનંદમાં રહેજો, પરિસ્થિતિને સામે શૂરવીર બનીને શાંતિથી પ્રસન્નતાપૂર્વક મસ્તીથી જીવશો. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને યાદ રાખજો. મારા લેક્ચરમાંથી તમને કંઈક ગમ્યું હોય તો એને વાગોડજો, પણ ડરવાની જરૂર નથી, બરાબર છે? નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લેશવ શ્રાવણમ, એસો પંચ નમોકારો સર્વ પાવ પણાશણો મંગલાણં ચ સર્વે સિં પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ. ઓમ નમો શરણમ અશુભહરણમ શુભકરણમ શ્રી શાંતિ પ્રભુ નમો સુખકરણમ. ઓમ નમો શરણમ અશુભહરણમ શુભકરણમ શ્રી શાંતિ પ્રભુ નમો સુખકરણમ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવર્જાયાણમ, નમો લોયે શવ સાહુણમ, એષો પંચ નમોકારો સર્વ પાવ પણાશણો મંગલાણં ચ સર્વે શ્રીં પદમં હવૈ મંગલમ. ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનંતો ધમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનંતો ધમો લોગુતમો. ચતારી શરણમ પવજામી, અરિહંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, કેવલી પનંતમ શરણમ પવજામિ. એ ચાર શરણા, ચાર મંગલિક, ચાર ઉત્તમ, જે નર નારી આદરે તેને અક્ષયવી ચળ પદ હોય. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ ને શમરિયે સદાય મન વંચિત પડદાતાર. ભાવે ભાવના ભાવ્યે, ભાવે દિજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન. સર્વ મંગલ્ય માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વ ધર્માનામ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલ્ય મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. ચતુરવિધ સંગ કી જય. આજ કે આનંદ કી જય. જય જેન્દ્ર. શિકાગો સંઘને, તમામ સંઘના સભ્યો અને કમિટી મેમ્બરને, બધાને મારા ધર્મ ધ્યાન, ધર્મલાભ, અને બધાને જય જેન્દ્ર. આજના પ્રવચનમાં, બોલવા ચાલવામાં, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેળી ભગવાનની સાક્ષીએ તસમ ઈચ્છામી દુકડમ.